સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર એ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ આઠના વિષય જીવન મૂલ્યની અંદર પાઠ નંબર સાતનો અભ્યાસ કરીશું, જેનું નામ છે તમે પણ મહાનતા મેળવી શકો છો. બધાને મહાન બનવું ગમે ગમે ને, કે આપણું નામ થાય, બધા આપણને બોલાવે, ઓળખે આપણા સારા કામના લીધે, હો ખરાબ કામના લીધે નહીં. તો આ મહાનતા છે, બધાને મહાન થવું ગમે. પણ આપણે કહીએ છીએ ને કે મહાનતાનો આ જે ગુણ છે એ મેળવવો એ અઘરો છે, એટલે મહાનતા મેળવવી સહેલી નથી. એના માટે ખૂબ જ અથાગ મહેનત પરિશ્રમ કરવો પડે અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને આપણે કાર્ય કરતા જ રહેવું પડે, ત્યારે આપણને મહાનતા પ્રાપ્ત થાય. પણ આ પૃથ્વી પર ત્રણ વર્ગના લોકો રહેલા છે જે મહાનતાની અંદર કેવી રીતના વહેંચાયેલા છે એ આપણે જોઈએ. એક તો પહેલી વ્યક્તિઓ એવી જેને જન્મથી જ મહાનતા પ્રાપ્ત થયેલી છે, બીજી વ્યક્તિ એવી જે મહાનતા મેળવવા માટે પ્રયત્નો કરે છે, અને ત્રીજી વ્યક્તિ એવી જે મહાનતા મેળવવાની માત્ર ઝંખના જ રાખે છે. આ ત્રણ વર્ગના લોકો આ સમાજમાં અથવા તો આ પૃથ્વી પર રહે છે, જે મહાનતાના વર્ગ આપણે કહી શકીએ. તો એવા લોકો, પહેલા વર્ગની આપણે વાત કરીએ તો એવા લોકો જેને જન્મથી જ મહાનતા પ્રાપ્ત. તમે ઘણી બધી સેલિબ્રિટીઝ જોઈ છે, એટલે કે આ હીરો હિરોઈન ક્રિકેટરો, હવે એમના માતા પિતા જ્યારે મહાનતા પ્રાપ્ત કરી ચૂક્યા હોય અને એમની સંતાનો એમના ઘરે જન્મે ત્યારે એમને ઓટોમેટિકલી વારસામાં એમને એ મહાનતા પ્રાપ્ત થતી હોય છે. આપણે જોઈએ તો ઐશ્વર્યા અભિષેક બચ્ચન છે, એ કોના પુત્ર છે? અમિતાભ બચ્ચનના. તો એમને પહેલેથી જ મહાનતા પ્રાપ્ત થઈ છે. ક્યાંથી? એમના માતા પિતા પાસેથી, કેમ કે એમના માતા પિતા બંને મહાન એક્ટર્સ અને એક્ટર છે. તો મહાનતા જન્મથી મળે છે એવા પણ વર્ગ છે કે જેને પહેલેથી જ મહાનતા પ્રાપ્ત કરી લીધી છે. એને જન્મથી જ મળેલી છે, એને એના માટે કાંઈ જ કરવું પડ્યું નથી. એને જન્મતાની સાથે જ એ મહાનતા વારસામાં મળી છે, એને કાંઈ જ કરવું પડ્યું નથી. એટલે એને એ મહાનતાની બહુ વધારે કદર ના પણ હોય એવું પણ થાય. બીજો વર્ગ આપણે જોઈએ જે ખૂબ જ મહાનતા મેળવવા માટે થઈને પ્રયત્ન કરે, અથાગ પરિશ્રમ કરે એવો એક વર્ગ, જેને મહાનતા મેળવવી હોય સાચી રીતે એ ખૂબ જ તનતોડ મહેનત કરે છે, અથાગ પરિશ્રમ કરે છે, પ્રયત્નો કરે છે અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને પોતાના કાર્યો ચાલુ જ રાખે છે અને મહાનતા પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિઓને મહાનતા મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને ઘણા પ્રયત્નો કરવા પડે છે, ત્યારે એક દિવસ જેને એમને સફળતા પ્રાપ્ત થાય છે અને એ મહાન બને છે. આપણે ઘણા આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા હીરો હિરોઈન એવા પણ છે જે પોતાની જાતે ઉપર આવ્યા છે, મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે, અથાગ પ્રયત્ન કર્યા, અથાગ પરિશ્રમ કર્યો અને પછી પોતે ઉપર આવ્યા છે. એવા પણ ઘણા હીરો હિરોઈન આપણા ઇન્ડસ્ટ્રીમાં છે. બીજી ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેણે ખૂબ મહેનત કરી છે અને પોતાની જાતે મહાન બન્યા છે, બરાબર ને? તો આવા લોકો ખૂબ જ પરિશ્રમ અને મહેનત કરીને અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને અથાગ પ્રયત્ન કર્યા જ કરે છે અને મહાનતા પ્રાપ્ત કરે છે. એટલે કે મહાનતા આપણે જોઈએ તો એટલે શું? મહાનતા તો અથાગ પરિશ્રમ અને આપણે કરેલા જે પ્રયત્ન છે એનું પરિણામ છે, એ છે મહાનતા, બરાબર. સાચા સફળ ખરેખર મહાન જે મહાનતા પ્રાપ્ત કરે છે, સાચા લોકો હોય એ હંમેશા સફળ થાય અને સફળ લોકો જ મહાનતા પ્રાપ્ત કરી શકે છે. એટલે મહાનતા મેળવવા માટે આપણે એક વસ્તુ નક્કી છે કે આપણે ખૂબ પ્રયત્નો અને અથાગ પરિશ્રમ કરવાનો છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખીને ચાલવાનું છે કે આપણે ચોક્કસ એક દિવસ મહાન બનીશું. હવે મહાનતા મેળવવા માટેનો ત્રીજો વર્ગ કે જે માત્ર મહાનતા મેળવવાની ઝંખના જ રાખતું હોય છે, એ માત્ર એવું વિચારે કે હા હું મહાન બનીશ પણ એના માટે કાંઈ જ કરે નહીં, તો એ મહાનતા પ્રાપ્ત કરી શકે નહીં. મહાનતા મેળવવા માટે તમારે એના વિચારો તમારા મગજમાં આવે પછી એને કાર્યરત કરવા પડે, વિચારો તમારે કાર્યમાં મૂકવા પડે, તમારે મહેનત કરવી પડે, વિશ્વાસ લાવવો પડે અને ખૂબ પ્રયત્ન કરવા પડે, ખૂબ મહેનત કરવી પડે તો તમે મહાનતા મેળવી શકો છો. ખાલી તમે વિચારીને બેસી જાઓ કે હા હું મહાન બની જઈશ
મારે મહાન બનવું છે, એવી રીતના મહાન બનાય નહીં. ઘણા લોકો એવા હોય છે જે પોતાની અંદરની આવડતને ઓળખતા જ નથી, બરાબર. પોતાની અંદર રહેલા જે ગુણ છે એને પોતાના વિશે ખબર જ નથી હોતી કે મારામાં આ ખૂબી છે, મારામાં આ સારા ગુણ છે, તો એને ખબર જ નથી, તો એ બારે એને લાવી જ નથી શકતા. અને આવી જ રીતના એમની મહાનતા મૃત્યુ પામે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણામાં સારા કયા ગુણો રહેલા છે, કઈ ખૂબી રહે છે, એને આપણે વિકસાવવી જોઈએ, એને બહાર લાવવી જોઈએ અને એને મહાનતા તરફ આપણે દોરી જવી જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે એવું જ વિચાર્યા કરે, સામે વાળી વ્યક્તિ હોય, બીજી વ્યક્તિ હોય, એની પાસે શું છે, એની પાસે કઈ વસ્તુ છે, એની પાસે જે હોય એ મેળવવાની ઈચ્છા રાખ્યા કરે, એની પાસે જે વસ્તુ છે એ જોઈને દુઃખ એને થાય, દુઃખી જ રહે કે આની પાસે તો આ છે, મારી પાસે તો નથી. તો આવી રીતના ક્યારે મહાન બની શકાય નહીં. આપણે પોતાના ગુણોનો વિકાસ કરવાનો છે અને પરિશ્રમ કરીને આપણે મહાનતા મેળવવાની છે. બીજાઓનો વિચાર કરીને કે બીજાની વસ્તુઓનો વિચાર કરીને મહાન બનાય નહીં. મહાનતા મેળવવા માટે આપણે આવશ્યક પ્રયત્નો કરવાના છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો છે. આપણને ઘણી બધી સુવિધાઓ મળે છે અને ઘણી બધી તકો મળતી હોય છે, એ તકોને આપણે જીરવી લેવાની છે, જતી નથી કરવાની. આપણી આસપાસ ઘણી બધી સુવિધા હોય છે, સુવિધાનો ઉપયોગ આપણે મહાનતા પ્રાપ્ત કરવામાં કરવાનો છે, એને આપણે જતી કરવાની નથી. આપણી પાસે જે પણ છે તે ન જોઈ શકીએ અને બીજા સામે આપણે જોતા હોઈએ છીએ. આપણી પાસે વસ્તુઓ જે હોય એ આપણને એનાથી સંતોષ નથી, આપણે એનો ઉપયોગ નથી કરતા, પરંતુ બીજા પાસે જે છે એ આપણી પાસે નથી, એનું આપણને હંમેશા દુઃખ રહેતું હશે. તો એના લીધે આપણે મહાનતા મેળવવામાં પાછળ પડીએ છીએ. વધતા ઓછા અંશે તમે દરેક જણમાં જોઈ શકો છો કે થોડા ઘણા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં દરેક વ્યક્તિમાં ઈશ્વરે ખૂબીઓ, ગુણો તો મુખ્ય જ છે, બરાબર ને. વધતા ઓછા અંશે હોઈ શકે, કોઈનામાં વધારે યોગ્યતા હોય તો કોઈનામાં ઓછી યોગ્યતા હોય, પરંતુ બધામાં યોગ્યતા તો હોય જ છે. એ યોગ્યતાને પારખવાની છે અને એને મહાનતા તરફ આપણે દોરી જવાની છે અને એનો પ્રયત્ન કરવાનો છે કે આપણે એ વસ્તુને આપણે મહાનતા મેળવવામાં આપણે એનો ઉપયોગ કરીએ. એટલે આપણી અંદર જે પણ ખૂબીઓ રહી છે એનો આપણે વિકસાવવાની છે મહાનતાને લાવવા માટે, મહાનતા મેળવવા માટે. કાલિદાસ જે આપણે જે ઓળખીએ છીએ એમણે મેઘદૂત નામનું કાવ્ય લખેલું. પછી હેલન કેલર છે જે આંધળા હતા તે છતાં પણ એમણે ખૂબ નામ નામ્યું અને મહાન થયા. અબ્રાહમ લિંકન જે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં પણ એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા, બરાબર. સુરદાસ છે એ પણ આંધળા હતા તે છતાં એમણે ઘણા સારા સારા કાવ્ય લખ્યા. આવી કેટલી બધી મહાન વ્યક્તિઓ છે જેમણે પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠી, બહુ બધી પરિસ્થિતિઓનો, ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો, પરંતુ છેલ્લે એમનો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નહીં અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને એ અથાગ પરિશ્રમ કરતા રહ્યા અને છેલ્લે એમણે મહાનતા પ્રાપ્ત કરી. તો આપણે પણ મહાનતા પ્રાપ્ત કરવાની છે. આપણે જન્મજાત આપણને મળી નથી અને આપણને એવી જન્મજાત મહાનતા મળે એ આપણને જોતું પણ નથી. આપણે પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાની જાતે આપણે મહાનતા પ્રાપ્ત કરવાની છે. તો પોતાનામાં વિશ્વાસ, આત્મવિશ્વાસ, ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અથાગ પરિશ્રમ કરવાનો છે અને મહાન